એ બોલો. સચ્ચિદાનંદ, આખા દિવસના પુરુષાર્થમાં આપણે જોઈ લઈએ. હમણાં જે આપણે રાખ્યું છે, હમણાં આપણે સૂક્ષ્મ દોષો, હમણાં આપણે સૂક્ષ્મ દોષો પર લીધા છે. વોલ્યુમ રિડ્યુસ. સૂક્ષ્મ દોષો એક જ મિનિટ. Deepakanandji, what's happening? Minute. સૂક્ષ્મ દોષો એટલે મનના દોષો, અને એ મનના દોષો જે બધી અસરો છે તે આપણી વાણી વ્યવહારને ચહેરા પર આવે છે. ઘરમાં સાથે રહીએ છે, આપણે તપાસ કરીએ ને તો કોઈની જોડે ફાવતું નથી, કારણ કે દરેકે પોતાની મરજીએ બીજાને ચલાવવા હોય, અને કંઈક એવું લક્ષ આપણું પણ હોય છે. એટલે બીજાને મરજીએ ચાલવું આપણને પોસાતું નથી, ફાવતું નથી, ગમતું નથી, અને એ કોઈ ને કોઈ રીતે એ વ્યક્ત કેવી રીતે થાય, આ બધાનો બહુ અહંકારી છે, બીજાનું સાંભળતા નથી. અહીંયા એક વાત બહુ સરસ ખુલ્લી થાય છે કે મને કોઈની મરજી ખૂંચે છે અને હું એમ કમ્પ્લેન કરું છું, ફરિયાદ કરું છું કે પેલા પોતાની મનમાની બહુ કરે છે, પણ એમની મનમાની સામે મારો વિરોધ છે, હું એમની મનમાની એક્સેપ્ટ નથી કરતો, તે મારી મનમાની એમના કરતાં મોટી કે નાની આમ ખબર નથી પડતી. બહુ કમ્પ્લેન કરીએ ને, 5 જણાની જોડે વાત કરીએ ને તો બધા હા બરાબર છે, એ પોતાની રીતે જ કરે છે, હા એ કોઈનું સાંભળે છે જ ક્યાં એમ કરીને, પણ આપણને સામાની મનમાની એક્સેપ્ટ નથી થતી. તે આપણી મનમાની કેવી, એટલે હું જેને એમ કમ્પ્લેન કરું કે આ સામા બહુ અહંકારી છે, તો મને સામાનો અહંકાર એક્સેપ્ટ થતો નથી, એ મારો અહંકાર એમના કરતાં મોટો છે, પણ આ ખ્યાલ આવતો નથી ને. આપણે કમ્પ્લેન કર્યા કરીને બીજાને ગમે તેમ કરીને બુદ્ધિએ કરીને મનાવ્યા કરીએ કે આ આવા છે ને આવા છે આવા છે, પણ એનાથી આપણો દાડો વધે નહીં. અહીંયા આપણે સમજીને નીકળી જવાનું છે. એટલે આ એક બાબત બહુ વારે ઘડી સાથે રહેતા હોય ત્યાં આવતી હોય છે, અને લોકોની પાસે કંઈ કંઈક એવી બુદ્ધિએ કરીને કળા છે ને કે આમ તેમ કરીને આપણને મનાવી લે, આપણને એમના મત ઉપર લઈ આવે. એટલે પોતાના મતને બીજાના ઉપર ઠોકી બેસાડવો એ અહીંયા બહુ મોટું જોખમ થઈ જાય છે, અને એ બીજાને પોતાના મતે દોરવા અને એના માટે જે કળા કરવામાં આવે છે ને એને કપટ કહેવાય છે. અને એ જ્યારે કળા કરે ને પોતે સફળતા મળે ને, સક્સેસફુલ જાય ને, તો એ વૃત્તિ એમની ઓલ પણ વધારે વધે, કારણ કે અંદર એમને સંસારી લાભ છે. હવે આ બધી વાતો આપણે વિચારીએ ને તો એક વખત તો ડરી જ જઈએ, પણ આમાં આપણે છૂટવું છે. એટલે હવે આ બધા ધંધા બંધ કરવા છે આપણે, કારણ કે આપણને કીધું છે કે વ્યવસ્થિત શક્તિ બધું કરી આપશે આપણને. એટલે આજે જો સામા આપણું સામે માનતા નથી, સ્વીકાર નથી કરતા, તો આપણે જાણવું કે આજે આપણા વ્યવસ્થિતનો આજે હિસાબ નથી. એટલે આ રીતે આપણે આ સૂક્ષ્મ દોષો પર થોડું વધારે ફોકસ કરીશું. આજે નહીં કરતા હોય તો ભૂતકાળમાં કરેલું હોય તો ત્યાં આપણે એ બધી બાબતોને યાદ કરીએ. મુદ્દો સામાના મતથી હું જુદો પડું છું, સામાના અભિપ્રાયથી મારો અભિપ્રાય જુદો છે, મારે મારી મરજી પ્રમાણે ચલાવવું છે, એટલે કંઈ પણ ઉદા ચત્તા સીધા કંઈ પણ કરીને સામાને મૂરખ બનાવીને પેલા કેમ બાટલીમાં ઉતારીને પણ પોતાનું મનનું કરાવે
અને પાછા પતિ ખુશ થાય. હવે આ વાત પોતાને જ ખબર પડે, માલિકને જ ખબર પડે, ને એ બાબતે આપણે ઉપયોગ રાખીને એવી રીતે રહીશું. બાકી આખા દિવસના પ્રોગ્રામમાં